વિશ્વની આ એકમાત્ર પાનની દુકાન છે કે જ્યાં સિગરેટ માવા તમાકુ આપતા પહેલાં તે નુકસાનકારક છે એવી સૂચના આપવામાં આવે છે જી હા કેસર પાન હાઉસ રાજકોટમાં સિગરેટ માવા તમાકુ ખરીદવા આવતા ગ્રાહકોને તે આપતા પહેલાં સૂચના આપવામાં આવે છે કે આનાથી કેન્સર થાય છે દુકાનની સમગ્ર થીમ પણ કેન્સર પર બનાવેલી છે અહીં તમાકુવાળા પાન માવા સિગરેટ છોડાવવા માટે એક અલગ જ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે લોકો તમાકુ છોડે એ માટે જ કેસરપાન હાઉસ બનાવવામાં આવ્યું છે લોકોને તમાકુ ખાવાથી કેન્સર થાય આ મેસેજ આપ્યા બાદ પણ લોકો તમાકુ માગે તો જ તેને તમાકુ આપવામાં આવે છે આ અભિયાનથી અત્યાર સુધી અનેક લોકોએ તમાકુ પાન માવા સિગરેટ પીવાનું છોડી દીધું છે કેન્સર પાન હાઉસ નામ પાડવાનું કારણ થોડો ટાઈમ પહેલાં અમે મારા ફ્રેન્ડ સાથે અમે બધા બેઠા હતા તો તેમને એક બી મારા ફ્રેન્ડ છે તેમને કેન્સર થઈ ગયું હતું તો સિગરેટ પીવાથી ને પાન ફાકી ખાવાથી કેન્સર દીધું એટલે મેં પાનની દુકાન જ ખોલી કે કેન્સર પાનહાઉસ નામ રાખ્યું જ્યાં કસ્ટમર આવે જાયને અમે કહી દીધી કે પાન ફાકી ન ખાવ એનાથી કેન્સર થાય છે સિગરેટ ના પીવું એનાથી તમને કેન્સર થાય છે તો સાદું પાન ખાવ તો તમારા માટે વધારે સારું સાદું જે મસાલાવાળું જેમાં ઘણી બધી મારી પાસે ફ્લેવરો રાખી છે જે આ ફ્લેવરનો ભાવે તો અલગ ફ્લેવર છે ઘણા બસ્ટા ઘણા બધા એવા કસ્ટમર મારા છે જેને એને સેવન કરવાનું ચાલુ કરી દીધું મૂકી દીધી છે તમાકુ ખાતા નથી સાદું પાન ચાલુ કરી દીધા છે ઘણા બધા છે એમાં એવા મારી પાસે અત્યારના ઘણા બધા કસ્ટમર છે જેને પાંત્રીસ વાળી ફાંકીને પાનને જે ખાતા ને બધું મૂકી દીધું છે અને સાદું પાનને બધું ચાલુ કરી દીધું છે ખાવાને એમ આવતા હોય પણ આ ભાઈ આપણને સમજાવતા હોય કે ફાકી ના ખાવી એનાથી કેન્સર થાય સિગરેટ પીતા હોય એને કહેતા હોય રેગ્યુલર કસ્ટમર હોય ને જે નવા આવતા હોય એમને પણ છે કે ભાઈ ફાકી ખાવાથી કેન્સર થાય સિગરેટ પીવાથી કેન્સર થાય તો તમે આ બધું મૂકીને સાદા પાન ફાકી ખાવ બધું ટ્રાય કરશું બધું મૂકવાની અમે જે ભાકી ખાતા હોય તો અમે એકવાર સાદી ભાકી ખાઈને પણ એ જોશું અમે બને તો મૂકી દેશું અમે ના સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ નથી જોઈ આવી દુકાન કે ભાઈ કેન્સર પાન હાઉસ નામથી જ માણસોને જીરી ગોલું થઈ આવે મનમાં અને સારું છે એમના ઓનરનું કામે સારું છે કે એનું સમજાવવામાં આવ્યા મુજબ કે ભાઈ તમાકાવાળા પાન પકી હોવાથી તમને કેન્સર થાય કરતાં સાદા પાન પાકી ખાવ તો તમને કેન્સર પણ ન થાય અને વ્યસન પણ ન લાગે એટલું બધું કોઈ કોઈપણ માણસની જિંદગી માટે બહુ મોટી વાત છે અને સારી વાત છે કે કેન્સરથી આજે ઘણા બધા પીડિત લોકો છે અને ઘણા બધાના ઘર પણ એનાથી ખોરવાઈ ગયેલ છે કે નાના બાલબચ્ચાઓ એનાથી એ ખોરવાઈ ગયા છે તો એક સારી વસ્તુ છે કે ભાઈ આનાથી જો કોઈ પણ માણસના કેન્સર વ્યસન છૂટતા હોય અને જો વ્યસન મુક્તિ થતા હોય તો એ સારું કહેવાય એના માટે